विजय रूपाणीनी सरकार में पुरवठा विभाग ना कैबिनेट मंत्री रहेला जेतपुरना धारासभ्य जयेश रादरिया विरुद्ध खुद जिला भाजपना आगेवानो मैदान में आया छे। सहकारी क्षेत्रना चार असंतुष्ट सीनियर आगेवानोने राज्य सरकार में जयेश रादरिया विरुद्ध गांधीनगर में रजूआत करशे। चारे आगेवानो आक्षेप छे कि राजकोट जिला बैंकनी भारती जयेश रादरियाए भ्रष्टाचार कर्यो छे। बीजी तरफ राजकोट जिला पंचायत ना प्रमुख भूपत बोरद सामे भाजपना सभ्योए नाराजगी व्यक्त करी छे। आती राजकोट शहर बाद हवे जिल्लामां भाजपनो आंतरिक जूथवाद भभूकी उठ्यो छे। सहकारी क्षेत्रना भाजपना आगेवानो हरदेवसिंह जाडेजा, पुरुषोत्तम सावलिया अने विजय सख्या गांधीनगरमां सहकार विभागना सचिव हितेशने जयेश रादरिया नियंत्रण हेठळना जिल्ला बैंकना वहीवटनी रजूआत करशे। आगेवानोनी फरियाद छे कि जिल्ला बैंकमां 1100 कर्मचारीनी भरतीमांथी 900ની ભરતીમાં જયેશ રાદરિયાએ ગેરનીતિ આચરી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ માર્કેટયાર્ડને લોધીગા સંઘની ચૂંટણી પછી ભાજપનું એક જૂથ જયેશ રાદરિયાથી નારાજ છે। જયેશ રાદરિયાની સામે ભાજપનું એક જૂથ સામે પડ્યું છે। તેમ રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખ ભૂપત બોરાદના સામે ભાજપના એક જૂથે બાયો ચડાવી છે। એક જિલ્લા પંચાયતમાં પણ ભાજપના આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। તેમાં ભૂપત બોદર સામે ભાજપના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે અને તેના વિરુદ્ધ પક્ષમાં રજૂઆત કરી છે, જેમાં ભૂપત બોદરની ગેરહાજરી અને સભ્યોની અવગણનાનો મુદ્દો અવગણવામાં આવ્યો છે। ભાજપના નારાજ સભ્યો રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાદરિયાને મળી રજૂઆત કરી છે, જેમાં ટીએ અને ડીએના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી છે। રાજકોટ યાર્ડના ડિરેક્ટર પરસોત્તમ સાવલિયા, વિજય સખિયા, હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા જયેશ રાદરિયા સામે પડ્યા છે। જયેશ રાદરિયા નિયંત્રણ હેઠળની જિલ્લા બેંકમાં પ્યુનની ભરતીમાં લાખો રૂપિયાનો વહીવટ થયો છે। પ્યુનની ભરતી કરી પછી પ્રમોશન આપી ક્લાર્ક બનાવી દેવામાં આવે છે, તેવો પણ આરોપ આ ચારેય આગેવાનોએ લગાવ્યો છે। જો કે રૂપાણીને ભલે ટાર્ગેટ કર્યા હોય પણ રાદરિયા સામે મોરચો ખોલવા ભાજપના નેતાઓને ભારે પડી શકે છે। મંત્રી ન હોવા છતાં જયેશ રાદરિયાનું ખેડૂતમાં વર્ચસ્વ છે। માત્ર એટલું જ નહીં, જેતપુર જામકંડુણાથી લઈને રાજકોટના આસપાસના વિધાનસભા વિસ્તારોમાં રાદરિયાનો પ્રભાવ છે। હિતેશ કુમારનો રિપોર્ટ, રાજકોટ।